નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં વાત કરી ગઈ અને આપણે સૌ જાણીએ પણ છીએ કે આંગણવાડીમાં અલગ અલગ 3 રાઉન્ડમાં જુદા જુદા જિલ્લાઓમાં ભરતી માટેની જાહેરાત આવી ગઈ. તો તારીખ 12/9/2020ના રોજ આંગણવાડી ભરતીના 4થા રાઉન્ડની જાહેરાત આવી ગયેલ છે. તો તેમાં કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી છે, કયા કયા જિલ્લામાં ભરતી છે અને તેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી અને ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. આંગણવાડી ભરતી 4થો રાઉન્ડ, તો તેમાં કુલ 2033 જગ્યાઓ માટે જાહેરાત આવેલ છે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગર એમ કુલ 6 જિલ્લાઓમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તાર માટેની ભરતીની જાહેરાત આવેલ છે અને તેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2/10/2020 છે. તો હવે આપણે આ જિલ્લા વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે તેની માહિતી મેળવીએ. આંગણવાડી ભરતી 4થો રાઉન્ડ, જેની અરજી કરવાની તારીખ 12/9/2020થી તારીખ 2/10/2020 સુધીની રાખવામાં આવેલ છે, એટલે કે કુલ 21 દિવસની અંદર આ જાહેરાત માટે ફોર્મ ભરનાર છે. તો અહીંયા આપણે એક ટેબલમાં તમામ માહિતી રાખેલ છે, જેમાં પ્રથમ ક્રમ નંબર છે, ત્યાર પછી જિલ્લો છે, ત્યાર પછી કાર્યકરની સંખ્યા છે, ત્યાર પછી તેડાગરની સંખ્યા છે અને છેલ્લા કોલમમાં કુલ જગ્યાઓ છે. તો હવે આપણે તે ક્રમશ કયા કયા જિલ્લામાં કેટલી જાહેરાત છે તેની માહિતી જોતા જઈએ. તો ક્રમ નંબર 1માં છે અમદાવાદ ગ્રામ્ય, જેમાં કાર્યકરની 94, તેડાગરની 112 એમ બંને એમ થઈ અને 206 જગ્યાઓ માટે જાહેરાત આવેલ છે. ક્રમ નંબર 2 પર છે અમદાવાદ શહેરી, જેમાં કાર્યકરની અને તેડાગરની 201 એમ બંને મળી કુલ 287 જગ્યાઓ માટે જાહેરાત આવેલ છે. ત્યાર પછી ક્રમ નંબર 3 છે સુરત ગ્રામ્ય, જેમાં કાર્યકરની 38 અને તેડાગરની 50 એમ બંને મળી કુલ 88 જગ્યાઓ માટે જાહેરાત આવેલ છે. ક્રમ નંબર 4 પર છે સુરત શહેરી, જેમાં કાર્યકરની 52 અને તેડાગરની 106 જગ્યાઓ એમ બંને મળીને 158 જગ્યાઓ માટે જાહેરાત આવેલ છે. ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ. ક્રમ નંબર 5 ઉપર છે રાજકોટ ગ્રામ્ય, જેમાં કાર્યકરની 131 અને તેડાગરની 187 એમ બંને થઈ અને 318 જગ્યાઓ માટે જાહેરાત છે. ક્રમ નંબર 6 પર છે રાજકોટ શહેરી, જેમાં 25 કાર્યકર અને 29 તેડાગરની જાહેરાત આવેલ છે, એમ બંને મળી અને કુલ 54 જગ્યાઓ માટે જાહેરાત છે. ક્રમ નંબર 7 વડોદરા ગ્રામ્ય, જેમાં 108 કાર્યકર અને 103 તેડાગર એમ કુલ 211 જગ્યાઓ માટે જાહેરાત આવેલ છે. ક્રમ નંબર 8 પર છે વડોદરા શહેરી, જેમાં 32 કાર્યકર અને 36 તેડાગર એમ કુલ 68 જગ્યાઓની જાહેરાત આવેલ છે. ક્રમ નંબર 9 પર છે જામનગર ગ્રામ્ય, જેમાં 81 કાર્યકર અને 115 તેડાગર એમ કુલ 196 જગ્યાઓ માટે જાહેરાત આવી છે. ક્રમ નંબર 10 પર છે જામનગર શહેરી, જેમાં 16 કાર્યકર અને 28 તેડાગર એમ કુલ 44 જગ્યાઓ માટે જાહેરાત આવેલ છે. ક્રમ નંબર 11 પર છે ભાવનગર ગ્રામ્ય, જેમાં 167 કાર્યકર અને 236 તેડાગર એમ કુલ 403 જગ્યાઓ માટે જાહેરાત આવેલ છે. અને છેલ્લે ક્રમ નંબર 12 પર છે ભાવનગર શહેરી, તો હાલમાં ભાવનગર શહેરી વિસ્તારની કોઈ પણ જગ્યાઓ માટે જાહેરાત આવેલ નથી, જે ટૂંક સમયમાં જાહેરાત આવવાની સંભાવનાઓ છે. તો આમ કુલ 6 જિલ્લાઓની શહેરી તેમજ ગ્રામ્ય કક્ષાની તમામ જગ્યાઓ મળી અને 830 કાર્યકર અને 1203 તેડાગર એમ બંને થઈ અને કુલ 2033 જગ્યાઓ માટે જાહેરાત આવેલ છે. તો જે બહેનો આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તે તારીખ 12/9/2020 થી તારીખ
2/10/2020 सुधी में फॉर्म भरी सके छे। जो तमने मारो वीडियो पसंद आयो हो तो लाइक करो, मित्रों साथे शेयर करो, जरूर जणाई दो, कमेंट करो अने हाँ अपनी आ चेनल ने सब्सक्राइब करवानुं भूलशो नहीं। फरी मळीशुं नवा वीडियो साथे, त्यां सुधी रजा लो। जय हिंद, वंदे मातरम।